નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં અને આજના ટોપિકમાં ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ જેમનું નામ છે પૃથ્વીના આવરણો મિત્રો તમે જાણો છો તેમ આપણી આસપાસ ચાર આવરણો આવેલા છે મૃદાવરણ એટલે જમીન જલાવરણ એટલે પાણી વાતાવરણ એટલે કે આપણી આસપાસ જે હવા રહેલી છે તે પરંતુ ચોથું છે જીવાવરણ એટલે કે આ ત્રણેય આવરણ છે ત્યારે જ જીવાવરણ શક્ય છે તો મિત્રો આ આવરણના પ્રશ્નોના જવાબ આપણે આજની વિડીયોમાં પોથીમાં લખવાના છીએ તો જોઈએ મિત્રો પાઠ દસ કે જેમનું નામ છે પૃથ્વીના આવરણો કે મિત્રો પૃથ્વીને ચાર આવરણો છે જલાવરણ મૃદાવરણ વાતાવરણ અને જીવાવરણ તેમાં જોઈએ આપણે ટોપિક આપેલો છે પ્રસ્તાવના એમાં જોઈએ પહેલો પ્રશ્ન છે સૌર પરિવારનો અજોડ ગ્રહ ખાલી જગ્યા છે કે સૌર પરિવારનો એટલે કે સૂર્યનો જે આખો પરિવાર છે કે તેમાં અજોડ કે એક પણ તેમની જોડ ન હોય એવું ન બને તેવો ગ્રહ કયો છે તો તે છે પૃથ્વી તો મિત્રો આપણે ખાલી જગ્યામાં લખીશું પૃથ્વી ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન મને ઓળખો સૌર પરિવારમાં માત્ર હું જ પૂરતા પ્રમાણમાં પાણી અને ઓક્સિજન ધરાવું છું તો મિત્રો તમે જાણો જ છો કે જે ગ્રહ પર આપણે રહીએ છીએ તે જ ગ્રહ પર આપને સારી રીતે પાણી અને ઓક્સિજન મળી રહે છે તો તે કયો ગ્રહ હશે તો મિત્રો તમે કહેશો તે છે પૃથ્વી તો તેમની સામે આપણે લખીશું પૃથ્વી ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન છે પૃથ્વી તેના સમયે અગન ઘોડા સ્વરૂપે ખરું કે ખોટું તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો કે જ્યારે પૃથ્વીનું સર્જન થયું છે કે જેમનો પૃથ્વીનો ઉદભવ થયો છે ત્યારે તે અગ્નિ ગોળા સ્વરૂપે હતી તો મિત્રો આ વાક્ય સાચું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો નવો ટોપિક છે પૃથ્વીના આવરણો તો જોઈએ એમાં ચોથો પ્રશ્ન છે પૃથ્વી પરના મુખ્ય આવરણો ક્યાં છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વી પર મુખ્ય ચાર આવરણો છે એક કરીને લખીશું લખીશું મૃદાવરણ બે કરીને લખીશું જલાવરણ ત્રણ કરીને લખશું વાતાવરણ અને ચાર કરીને લખશું જીવાવરણ તો મિત્રો જોઈએ એમાં પહેલો મેઇન ટોપિક આપેલો છે મૃદાવરણ કે મૃદાવરણ કોને કહે છે તે શેનાથી બનેલું છે તો જોઈએ એમાં પાંચમો પ્રશ્ન છે મૃદાવરણ એટલે શું તો ઉત્તરમાં લખીશું પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે તેથી પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે ત્યાર પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે કે મૃદાનો જે શબ્દ છે તેમનો અર્થ શું થાય છે તો કે માટી મૃદાનો બીજું શું કહી શકાય આપણે માટી માટે આપણે ખાલી જગ્યામાં લખીશું તેમનો બીજો અર્થ થાય છે માટી ત્યાર પછી જોઈએ સાતમો પ્રશ્ન મૃદાવરણને ખડક આવરણ કે ઘનાવરણ પણ કહે છે ખરું કે ખોટું તો મિત્રો મૃદાવરણ છે એટલે કે જમીન છે તેમને ખડાવરણ કે ઘનાવરણ પણ કહેવામાં આવે છે માટે આ વિધાન ખરું છે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ આઠમો પ્રશ્ન મૃદાવરણને અન્ય ક્યાં નામે ઓળખવામાં આવે છે કેમ શા માટે તેમને બીજા અન્ય નામે પણ ઓળખવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું મૃદાવરણ ભાગે ખડકો અને ઘન પદાર્થેનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ નવમો પ્રશ્ન પૃથ્વીનો ઉપરનો પપડો લગભગ કેટલા કિલોમીટરથી મીટર જાડો છે તો મિત્રો અહીંયા આપણે ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે દસથી ચોવીસ બી છે સી છે સો અને ડી છે સો થી ત્રણસો તો મિત્રો પૃથ્વીનો પોપડો આશરે લગભગ ચોસઠ થી સો કિલોમીટર જેટલો લાંબો અથવા તો જાડો છે માટે આપણે બોક્સમાં કરીશું સી ત્યાર પછી જોઈએ દસમો પ્રશ્ન મૃદાવરણમાં મુખ્યત્વે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા હલકા તત્વો રહેલા છે એટલે કે જમીનમાં ખાલી ખાલી જગ્યા જગ્યા અને જેવા હલકા છે તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે કહેશો કે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા મૃદાવરણની અંદર હલકા તત્વ રહેલા છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું એલ્યુમિનિયમ અને સિલિકા ત્યાર પછી જોઈએ અગિયારમો પ્રશ્ન ઊંડા સમુદ્રમાં મૃદાવરણનો પોપડો જાડો હોય છે ખરું કે ખોટું તો મિત્રો ઊંડા સમુદ્રમાં મૃદાવરણનો પોપડો નથી માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ બારમો પ્રશ્ન પૃથ્વી સપાટીનો આશરે ખાજગીયા ટકા ભાગ મૃદાવરણ રોકે છે તો મિત્રો અહીંયા આપણે ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે ચોવીસ બી છે ઓગણત્રીસ સી છે ચોસઠ અને ડી છે બાણું તો પૃથ્વી સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા ભાગ મૃદાવરણ રોકે છે માટે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ મિત્રો હવે તેરમો પ્રશ્ન પર્વતો ઊંચ પ્રદેશો મેદાનો ખાલી જગ્યામાં આવેલા છે તો મિત્રો તમે ભણી ગયા છો કે પર્વતો છે ઉચ્ચ પ્રદેશો છે મેદાનો છે તે મૃદાવરણમાં આવે છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું મૃદાવરણ ત્યાર પછી જોઈએ ચૌદમો પ્રશ્ન મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે ખરું કે ખોટું તો મિત્રો તમે જાણો છો કે મૃદાવરણની સપાટીથી એટલે કે જમીનની તમે જેમ ઊંડે જતા જાઓ તેમ તાપમાનમાં પણ ઘટાડો થતો નથી પરંતુ વધે છે માટે આ વિધાન ખોટું છે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ પંદરમો પ્રશ્ન વૃદાવરણમાં સામાન્ય રીતે દર એક કિલોમીટરે ઊંડાઈ જતા આશરે ખાજગીયા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે તો અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે દસ અંશ બી છે વીસ અંશ સી છે ત્રીસ અંશ અને ડી છે ચાલીસ અંશ તો મિત્રો મૃદાવરણમાં એટલે કે જમીનની અંદર દર એક કિલોમીટરે ઊંડાઈએ જઈએ ત્યારે આશરે ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થતો જાય છે માટે આપણે બોક્સમાં લખીશું સી ત્યાર પછી જોઈએ મિત્રો હવે સોળમો પ્રશ્ન મેઘમાં કોને કહે છે તો ઉત્તરમાં લખીશું મૃદાવરણમાં ઊંડે જતા તાપમાન વધે છે પરિણામે વધારે ગરમીના કારણે અંદરના ખડકો પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાય છે ખડકોના પીગળેલા આ દ્રવ્યને મેઘમાં કહે છે ત્યાર પછી જોઈએ સત્તરમો પ્રશ્ન પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી ભૌગોલિક કારણ આપો તો ઉત્તરમાં લખીશું પૃથ્વીના ઊંડે અર્ધપ્રવાહી સ્વરૂપમાં મેઘમાં હોય છે જેનું તાપમાન ખૂબ વધારે હોય છે જેમાં કેટલાક વાયુઓ પણ હોય છે અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોવાથી દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે અને પરિણામે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી ત્યાર પછી જોઈએ મિત્રો મિત્રો હવે પ્રશ્ન છે લખો તો લખીએ એમાં ઉત્તરની અંદર કે પૃથ્વીની સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે મૃદાવરણમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે આપણા ઘર ખેતી ઉદ્યોગો બધું મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે તેમાંથી જ ખનીજો અને ખનીજ તેલ મળે છે ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મૃદાવરણ પરથી જ મેળવાય છે મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જંગલો પણ તેને જ આભારી છે આમ આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વના પાયો એટલે જ મૃદાવરણ ત્યાર પછી જોઈએ ઓગણીસમો પ્રશ્ન આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ તો મિત્રો આપણે ખાલી લખીશું મૃદાવરણ ત્યાર પછી મિત્રો નવો ટોપિક આપેલો છે જલાવરણ કે જલાવરણ કોને કહે છે તો કે પાણીનું જે સપાટી છે કે કેટલા પ્રમાણમાં પાણી ભરેલું રહે છે પાણીનો વિસ્તાર જમીનની અંદર કેટલા ટકા રોકાયેલો છે કે જેને જલાવરણ કહેવામાં આવે છે તો મિત્રો જોઈએ હવે એમાં વીસમો પ્રશ્ન પૃથ્વી સપાટી પર ભૂમિપ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે ખરું કે ખોટું તો મિત્રો આ વાક્ય તદ્દન ખોટું છે કે વધારે પ્રમાણમાં પાણી જોવા મળે છે માટે અહીંયા બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ એકવીસમો પ્રશ્ન જલાવરણ એટલે શું તો ઉત્તરમાં લખીશું પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ બાવીસ મો પ્રશ્ન પૃથ્વી સપાટીનો લગભગ ખાલી જગ્યા ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે તો અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે સત્તર બી છે ઓગણત્રીસ સી છે એકોતેર અને ડી છે સત્તાણું તો મિત્રો પૃથ્વી સપાટીનો લગભગ એકોતેર ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે માટે આપણે બોક્સમાં લખીશું સી ત્યાર પછી જોઈએ ત્રેવીસમો પ્રશ્ન પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ખાલી જગ્યા કહે છે તો મિત્રો પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગર કહેવામાં આવે છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું મહાસાગરો ત્યાર પછી જોઈએ પ્રશ્ન વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરોના નામ જણાવો કે મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો ધરાવતા હોય તેવા મહાસાગરો ક્યાં ક્યાં છે તો ઉત્તરમાં લખીશું આપણે વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરો આ મુજબ જેમાં એક કરીને લખશું પેસેફિક મહાસાગર બીજું એટલેન્ટિક મહાસાગર ત્રણ કરીને લખશું હિન્દ મહાસાગર અને ચોથું છે આર્કટિક મહાસાગર ત્યાર પછી જોઈએ પચીસમો પ્રશ્ન મહાસાગરના તળિયે કેટલા કેમી ઊંડી ખાઈઓ આવેલી છે તો એ છે બે થી ચાર બી છે દસ થી અગિયાર સી છે પંદરથી વીસ અને ડી છે એકવીસ થી પચીસ તો મિત્રો મહાસાગરના તળિયે જેમ ઊંડા જઈએ તેમ ઊંડી ખાઈઓ આવેલી છે અને એ પણ દસથી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી હોય છે માટે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ મિત્રો હવે છવ્વીસમો પ્રશ્ન મહાસાગરોના તળિયા તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે ખરું કે ખોટું તો મિત્રો મહાસાગરો છે એટલે કે મેન મેન જે મહાસાગરો પાણીનો જથ્થો વિપુલ પ્રમાણમાં ધરાવે છે તેના તળિયે જઈએ ત્યારે પણ પૃથ્વી સપાટી જેવો ભૂમિ સ્વરૂપ ત્યાં આવેલા છે માટે આ વિધાન ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ સત્યાવીસમો પ્રશ્ન પૃથ્વી પરના કુલ પાણીના ખાજગ્યા ટકા પાણી સમુદ્રમાં છે તો મિત્રો અહીંયા એ છે સત્તર બી છે ઓગણત્રીસ સી છે એકોતેર અને ડી છે સત્તાણું તો મિત્રો પૃથ્વી પરના કુલ પાણીના ખાલી જગ્યા ટકા પાણી સમુદ્રમાં છે તો સત્તાણું ટકા પાણી સમુદ્રની અંદર રહેલું છે માટે બોક્સમાં લખીશું આપણે ડી ત્યાર પછી જોઈએ અઠ્યાવીસમો પ્રશ્ન ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે કેટલું પાણી છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વી પર ત્રણ ટકાના પૂર્ણા ભાગનું જેટલું પાણી ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે રહેલું છે ત્યાર પછી જોઈએ ઓગણત્રીસમો પ્રશ્ન જલાવરણ શેનું બનેલું છે તો ઉત્તરમાં લખીશું જલાવરણ મહાસાગરો સમુદ્રો ધ્રુવો અને હિમાલયમાં બરફરૂપે સરોવરો અને નદીઓ વગેરેનું બનેલું છે ત્યાર પછી જોઈએ ત્રીસમો પ્રશ્ન હવામાં પાણી ખાલીગીયા સ્વરૂપે રહેલું છે તો હવાની અંદર પાણી રહેલું છે પરંતુ કેવા સ્વરૂપે ભેજ સ્વરૂપે માટે આપણે ખાલીગીયામાં લખીશું ભેજ ત્યાર પછી જોઈએ એકત્રીસમો પ્રશ્ન પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ ખાલી જગ્યામાંથી આવે છે કે પૃથ્વી પર જ્યારે વરસાદ આવે છે ત્યારે મોટા ભાગનું ભેજ સમુદ્રની અંદરથી આવે છે માટે આપણે ખાલી ગ્યામાં લખીશું સમુદ્ર ત્યાર પછી જોઈએ બત્રીસમો પ્રશ્ન મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે ખરું કે ખોટું તો મિત્રો મહાસાગરો છે એ આપણા માટે જળમાર્ગો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તે માર્ગ તરીકે ઉપયોગી બન્યા છે માટે વિધાન ખરું છે એટલા માટે બુક્સમાં કરીશું આપણે ખરાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો હવે તેત્રીસમો પ્રશ્ન ટૂંક નોંધ લખો જલાવરણનું મહત્વ તો ઉત્તરમાં લખીશું પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિ પાણી પર નભે છે આમ જલાવરણનું અસ્તિત્વ અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું સમુદ્રના તળિયે કિંમતી રસાયણો અને ખનીજોનો મોટો જથ્થો આવેલો છે જેમાંથી મેગેનીસ લોખંડ કલાય વગેરે મેળવાય છે સમુદ્રના પાણીમાંથી મીઠું મળે છે વળી સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે સમુદ્ર કે મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે જેમાંથી વિદ્યુત શક્તિ મેળવી શકાય છે મહાસાગરો જળ પરિવહનના માર્ગો પણ બન્યા છે વિવિધ વેપારમાં પણ જળ વ્યવહારના માર્ગો અનુકૂળ રહ્યા છે ત્યાર પછી જોઈએ હવે ચોત્રીસમો પ્રશ્ન પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે જીવ સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે ખરું કે ખોટું તો મિત્રો પૃથ્વી સપાટી પર પાણી અને હવા બંનેને કારણે હોવાને લીધે જ આપણે સજીવ સૃષ્ટિનો વિકાસ સારી રીતે થઈ શક્યો છે માટે આ વિધાન ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું આપણે ખરાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો હવે નવો ટોપિક આપેલો છે વાતાવરણ એમાં જોઈએ પાંત્રીસમો પ્રશ્ન છે વાતાવરણ એટલે શું તો ઉત્તરમાં લખીશું પૃથ્વીની ચારે બાજુ વીંટાઈને આવેલા લગભગ આઠસો થી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધીના વાયુના આવરણને વાતાવરણ કહે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન પૃથ્વી સપાટીથી ખજગ્યાસ કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે તો મિત્રો પૃથ્વીની સપાટીથી આશરે એટલે કે આજુબાજુ આઠસો થી એક હજાર કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે માટે આપણે ખજગ્યામાં લખીશું આઠસો થી એક હજાર ત્યાર પછી જોઈએ સાડત્રીસમો પ્રશ્ન વાતાવરણને નરી આંખે જોઈ શકાય છે ખરું કે ખોટું તો મિત્રો વાતાવરણને ખરેખર નરી આંખે જોઈ શકતા નથી માટે આ વિધાન ખરું છે ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ આડત્રીસમો પ્રશ્ન વાતાવરણમાં શું શું ભળેલું હોય છે તો ઉત્તરમાં લખીશું વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો ઉલ્કાકણ ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે ત્યાર પછી જોઈએ ઓગણ પ્રશ્ન વાતાવરણ રંગ ગંધ અને સ્વાદ રહિત હોય છે ખરું કે ખોટું તો મિત્રો ખરેખર આ વાક્ય સાચું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ ચાલીસમો પ્રશ્ન વાતાવરણ અપારદર્શક હોય છે ખરું કે ખોટું તો મિત્રો વાતાવરણ અપારદર્શક હોય નહીં માટે આ વિધાન ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો હવે એકતાલીસ પ્રશ્ન વાતાવરણમાં કોનો સમાવેશ થાય છે એ છે ઘન તત્વો બી છે પ્રવાહી તત્વો સી છે વાયુ તત્વો અને ડી છે આપેલ તમામ તો મિત્રો વાતાવરણની અંદર ઘન પ્રવાહી અને વાયુ ત્રણેયનો સમાવેશ થયેલો છે માટે બોક્સમાં લખીશું આપણે ડી કે જેમનો જવાબ છે આપેલ તમામ ત્યાર પછી જોઈએ બેતાલીસ મો પ્રશ્ન વાતાવરણમાં મુખ્ય વાયુઓ ક્યાં ક્યાં છે તો ઉત્તરમાં લખીશું વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે ત્યાર પછી જોઈએ મિત્રો હવે તેતાલીસ મો પ્રશ્ન આપેલો છે પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ખાલી જગ્યા છે કે પૃથ્વીની નજીકનું જે વાતાવરણ રહેલું છે તે હંમેશા કેવું હોય છે ઘટ માટે આપણે ખાલી જગ્યામાં લખીશું ઘટ ત્યાર પછી જોઈએ ચુમ્માલીસમો પ્રશ્ન પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ વધતા હવા ઘટ થતી જાય છે ખરું કે ખોટું તો મિત્રો પૃથ્વીની સપાટીથી ઊંચે જતા જાય તેમ પ્રમાણ વાયુનું પ્રમાણ વધવાની જગ્યાએ ઘટ થતું નથી માટે વિધાન ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ પિસ્તાલીસમો પ્રશ્ન છે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હોય છે મિત્રો વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ આશરે ઇઠોતેર પોઈન્ટ જીરો ત્રણ ટકા રહેલું છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું ઇઠોતેર પોઈન્ટ જીરો ત્રણ ટકા ત્યાર પછી જોઈએ છેતાલીસમો પ્રશ્ન વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે એ છે વીસ પોઈન્ટ નવાણું ટકા બી છે ઇઠોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા સી છે ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા અને ડી છે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા તો મિત્રો વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ જી વીસ પોઈન્ટ નવાણું ટકા રહેલું છે માટે બોક્સમાં લખીશું એ ત્યાર પછી જોઈએ સુડતાલીસ મો પ્રશ્ન છે વાતાવરણમાં આર્ગોન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા છે એ છે ઇઠોતેર પોઈન્ટ જીરો ત્રણ ટકા બી છે વીસ પોઈન્ટ નવાણું પોઈન્ટ નવાણું ટકા સી છે જીરો પોઈન્ટ ચોરાણું ટકા અને ડી છે જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા તો મિત્રો વાતાવરણમાં આર્ગોનનું પ્રમાણ જીરો પોઈન્ટ ચોરાણું ટકા રહેલું છે માટે બોક્સમાં લખીશું સી ત્યાર પછી જોઈએ અડતાલીસમો પ્રશ્ન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ લગભગ જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા છે ખરું કે ખોટું તો મિત્રો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હકીકત જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા જ રહેલું છે માટે આ વિધાન ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું આપણે ખરાની નિશાની ત્યાર પછી જોઈએ ઓગણપચાસ પ્રશ્ન વાતાવરણમાં મુખ્ય વાયુઓ સિવાય અન્ય વાયુઓનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે તો મિત્રો વાતાવરણમાં મુખ્ય વાયુઓ સિવાય અન્ય વાયુનું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો એક ટકા રહેલું છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું જીરો પોઈન્ટ જીરો એક ટકા ત્યાર પછી જોઈએ પચાસમો પ્રશ્ન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવાના નીચલા સ્તરમાં વધારે હોય છે કારણ કે શા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવાના નીચલા સ્તરમાં વધારે હોય છે તો મિત્રો ઉત્તરમાં લખીશું પૃથ્વીની સપાટીની જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ ભારે વાયુ છે તેથી તે નીચલા સ્તરમાં વધારે અને ઉપલા સ્તરમાં ઓછા પ્રમાણમાં હોય છે ત્યાર પછી જોઈએ મિત્રો હવે એકાવનમો પ્રશ્ન આશરે ખાજગ્યા કિમીથી ઊંચાઈ પછી કાર્બન ડાયોક્સાઇડની હાજરી ખૂબ જ ઓછી હોય છે તો મિત્રો ખાલી આશરે વાત કરેલી છે લગભગ વીસ કિલોમીટરથી ઊંચાઈ પછી કાર્બન ડાયોક્સાઇડની હાજરી ખૂબ જ ઓછી થઈ જાય છે માટે આપણે ખાજગિયામાં લખીશું વીસ ત્યાર પછી જોઈએ બાવનમો પ્રશ્ન વાતાવરણમાં ઓક્સિજન એકસો પચાસ કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે ખરું કે ખોટું તો મિત્રો વાતાવરણમાં ઓક્સિજન એકસો પચાસ કિલોમીટર ઊંચાઈ સુધી હોતું નથી માટે આ વિધાન ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ ત્રેપનમો પ્રશ્ન વાતાવરણમાં નાઇટ્રોજનની હાજરી આશરે ખાજગીયા કિલોમીટરની ઊંચાઈ સુધી વધુ હોય છે તો મિત્રો વાતાવરણની અંદર નાઇટ્રોજનની હાજરી આશરે એટલે કે લગભગ એકસો ત્રણ ત્રીસ કિલોમીટર ઊંચાઈ સુધી વધુ હોય છે માટે આપણે ખાજગીયામાં લખીશું એકસો ત્રીસ ત્યાર પછી જોઈએ મિત્રો હવે ચોપનમો પ્રશ્ન આપેલો છે વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં કે સમુદ્ર કિનારે ચાલવું જોઈએ શા કારણ કે કે શા માટે વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં અથવા તો સમુદ્ર કિનારે ચાલવું જોઈએ તો ઉત્તરમાં મિત્રો વહેલી સવારે ખુલ્લા મેદાન કે સમુદ્ર કિનારાની હવામાં પ્રમાણ વધારે હોય છે વાયુ હોવાથી વહેલી સવારે ખુલ્લા મેદાન કે સમુદ્ર કિનારે ચાલવું જોઈએ ત્યાર પછી જોઈએ મિત્રો પંચાવન પ્રશ્ન વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ જતા કયા વાયુઓ જોવા મળે છે એ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બી છે હાઇડ્રોજન અને હિલિયમ સી છે નાઇટ્રોજન અને આર્ગોન અને ડી છે આપેલ તમામ તો મિત્રો વાતાવરણમાં ખૂબ ઊંચે જઈએ ત્યારે હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ જોવા મળે છે માટે બોક્સમાં લખીશું આપણે બી ત્યાર પછી જોઈએ છપ્પનમો પ્રશ્ન ઓઝોન વાયુ સૂર્યના પારજાવલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે ખરું કે ખોટું તો મિત્રો ઓઝોન વાયુ જે છે સૂર્યના પારજામલે કિરણોથી પૃથ્વીના સજીવોને બચાવે છે તે વાક્ય સાચું છે એટલા માટે બોક્સમાં કરીશું આપણે ખરાની નિશાની ત્યાર પછી જોઈએ સત્તાવન મો પ્રશ્ન વાતાવરણમાં રહેલા ખાલી જગ્યાને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે એ છે ઓક્સિજન બી છે રજકણો સી છે ભેજ અને ડી છે આપેલ તમામ તો મિત્રો વાતાવરણમાં રહેલા રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે માટે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ અઠાવન પ્રશ્ન હવામાના ભેજને લીધે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આકાશમાં વિવિધ રંગો જોવા મળે છે ખરું કે ખોટું તો મિત્રો હવામાં રહેલા ભેજને લીધે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આકાશમાં વિવિધ રંગો જોવા મળતા નથી માટે આ વિધાન ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું આપણે ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ સાઠમો પ્રશ્ન વાતાવરણના માધ્યમને કારણે અવાજ સાંભળી શકાય છે ખરું કે ખોટું તો મિત્રો વાતાવરણ છે ત્યારે જ આપણે આપણે અવાજ સાંભળી શકીએ છીએ માટે માટે આ વિધાન ખરું છે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો હવે સાઠમો પ્રશ્ન રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ ક્યાં આવરણને લીધે શક્ય છે એ છે મૃદાવરણ બી છે જલાવરણ સી છે વાતાવરણ અને ડી છે જીવાવરણ તો મિત્રો રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ વાતાવરણના લીધે જ શક્ય બન્યું છે માટે બોક્સમાં લખીશું આપણે સી ત્યાર પછી જોઈએ એકસઠમો પ્રશ્ન વાતાવરણને પૃથ્વીની કુદરતની ઢાલ કહે છે કારણ કે શા માટે વાતાવરણને પૃથ્વીની કુદરતી ઢાલ કહે છે તો ઉત્તરમાં લખીશું વાતાવરણમાં રહેલા ઓજોન વાયુ સૂર્યના પારજામલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠે છે અને નાશ પામે છે આથી જ વાતાવરણને પૃથ્વીની કુદરતી ઢાલ કહે છે ત્યાર પછી જોઈએ મિત્રો હવે પ્રશ્ન આપેલો છે ટૂંક નોંધ લખો વાતાવરણ તો ઉત્તરમાં લખીશું પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ આઠસો કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો ઉલ્કાકણ ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ એમ ઘન પ્રવાહી અને વાયુ તત્વો હોય છે વાયુઓમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન આર્ગોન ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે વાતાવરણ રંગ ગંધ અને સ્વાદહિત છે તે પારદર્શક છે પૃથ્વી સપાટીથી નજીકનું વાતાવરણ ઘટ છે જ્યારે ઊંચે જતાં હવા પાતળી થાય છે કાર્બન ડાયોક્સાઇડ વીસ કિલોમીટર પછી ઓક્સિજન એકસો દસ કિલોમીટર પછી અને નાઇટ્રોજન એકસો ત્રીસ કિલોમીટર પછી નહીવત હોય છે વધુ ઊંચાઈએ તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જ જોવા મળે છે વાતાવરણનો વાયુ સૂર્યના જલદ પાર જામલી કિરણોનું શોષણ કરે છે વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે તથા રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ પણ થાય છે વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા સળગીને નાશ પામે છે વાતાવરણને લીધે જ એકાએક અંધારું અજવાળું થતું નથી ત્યાર પછી જોઈએ મિત્રો હવે નવો ટોપિક આપેલો છે જીવાવરણ જીવાવરણ તો તો મિત્રો જોઈએ પ્રશ્ન છે એટલે શું ઉત્તરમાં જલાવરણ ને જે ભાગમાં જીવસૃષ્ટિ જોવા મળે છે તેને જીવાવરણ કહે છે ત્યાર પછી જોઈએ મિત્રો હવે ચોસઠ પ્રશ્ન સૌર પરિવારના કયા ગ્રહને જીવાવરણ મળ્યું છે એ છે પૃથ્વી બી છે ગુરુ સી છે શનિ અને ડી છે આપેલ તમામ તો મિત્રો પૃથ્વી એક એવો ગ્રહ છે સૌર પરિવારનો કે જેમને જીવાવરણ મળ્યું છે માટે બોક્સમાં લખીશું આપણે ત્યાર પછી જોઈએ મિત્રો પ્રશ્ન પૃથ્વીના ખાલી જગ્યા આવરણ પર સજીવ સૃષ્ટિ જોવા મળે છે કે પૃથ્વીનું કયું એવું આવરણ છે કે જેના પર સજીવ સૃષ્ટિ જોવા મળે છે તો મિત્રો તમે કહેશો તે છે જીવાવરણ માટે આપણે ખાલી જગ્યામાં લખીશું જીવાવરણ ત્યાર પછી જોઈએ મિત્રો છાસ નશ્ન જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે ખરું કે ખોટું મિત્રો જીવાવરણ કોને કહેવાય તો કે દરેક સજીવ માત્ર જીવ છે કે તે પૃથ્વી પર જીવસૃષ્ટિનો સમાવેશ તેમાં થઈ રહ્યો છે માટે વિધાન ખરું છે એટલા માટે બુક્સમાં કરીશું આપણે ખરાની નિશાની ત્યાર પછી જોઈએ સડસઠમો પ્રશ્ન જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે તો ઉત્તરમાં લખીશું જીવસૃષ્ટિમાં માનવ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે ત્યાર પછી જોઈએ અડસઠમો પ્રશ્ન માનવ જીવનમાં અસ્તિત્વ અને નિર્વાહનો આધાર ખાલી જગ્યા છે મિત્રો માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે માટે આપણે ખાલી ખાસગ્યામાં લખીશું જીવાવરણ ત્યાર પછી જોઈએ ઓગણ સિત્તેરમો પ્રશ્ન જીવાવરણ પહેલા સંતુલિત સ્થિતિમાં હતું ખરું કે ખોટું મિત્રો જીવાવરણ પહેલા સંતુલિત સ્થિતિમાં જ હતું તે વિધાન ખરું છે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ સિત્તેરમો પ્રશ્ન તેના લીધે જીવાવરણના સંતુલિત તંત્રમાં ખલેલ પડી છે ઉત્તરમાં લખીશું માનવીની વિવિધ પ્રવૃત્તિને કારણે મૃદાવરણ જલાવરણ વાતાવરણ આ ત્રણેય દૂષિત બન્યા છે પરિણામે જીવાવરણના સંતુલિત તંત્રમાં ખલેલ પડી છે ત્યાર પછી જોઈએ એકોતેરમો પ્રશ્ન કુદરતી પોષણ કળી જોખમય એટલે જીવાવરણને નુકસાન થાય ખરું કે ખોટું તો મિત્રો ખરેખર આ વાક્ય સાચું છે એટલા માટે બુક્સમાં કરીશું ખરાની નિશાની

મિત્રો અહીંયા આપને વિભાગ એ અ ની અંદર આપેલો છે પહેલો પ્રશ્ન નાઇટ્રોજન કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે એ છે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા બી છે ઇઠોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા સી છે વીસ પોઈન્ટ ઝીરો નવાણું ટકા ડી છે ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા અને ઈ છે જીરો પોઈન્ટ ઝીરો એક ટકા તો મિત્રો નાઇટ્રોજનની અંદર ઇઠોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા નાઇટ્રોજન વાતાવરણમાં રહેલું છે માટે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ મિત્રો બીજો પ્રશ્ન છે ઓક્સિજન તો એમાં જોઈએ એ છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા બી છે ઇઠોતેર પોઈન્ટ જીરો ત્રણ ટકા સી છે વીસ પોઇન્ટ નવાણુ ટકા ડી છે જીરો પોઈન્ટ ચોરાણું ટકા અને ઈ છે જીરો પોઈન્ટ ઝીરો એક ટકા તો મિત્રો ઓક્સિજન છે તે વીસ પોઈન્ટ નવ્વાણું ટકા રહેલો છે માટે આપણે બોક્સમાં લખીશું સી ત્યાર પછી ત્રીજું આપેલું છે આર્ગોન તો એમાં જોઈએ વિકલ્પ એ છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા બી છે ઇઠોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા સી છે વીસ પોઈન્ટ નવાણું ટકા ડી છે જીરો પોઈન્ટ ચોરાણું ટકા અને ઈ છે ઝીરો પોઈન્ટ જીરો એક ટકા તો મિત્રો આર્ગોન છે તેમનું પ્રમાણ જીરો પોઈન્ટ ચોરાણું ટકા રહેલું છે માટે આપણે ત્રીજા બોક્સની અંદર લખીશું ડી ત્યાર પછી જોઈએ મિત્રો ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ છે એમાં એ છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા બી છે ઇઠોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા સી છે વીસ નવાણું ટકા ડી છે ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા અને ઈ છે 0.01 પોઈન્ટ ઝીરો એક ટકા તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જીરો પોઈન્ટ ત્રણ ટકા રહેલું છે માટે આપણે ચોથા બોક્સની અંદર લખીશું એ ત્યાર પછી જોઈએ મિત્રો પાંચમો પ્રશ્ન છે અન્ય વાયુ તો મિત્રો આ પાંચમાંથી છેલ્લે ઓપ્શન છે ટકા રહેલું છે માટે આપણે બોક્સમાં લખીશું ઈ તો મિત્રો અહીંયા તમારા આ દસમા પાઠ ની પૂર્ણ થઈ જશે તો મિત્રો અમારો વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ